पुणे विस्तारमां कोर्पोरेटर दिनेशभाई सावलिया अने शिक्षण समिति सूरतना सभ्य सुरेशभाई सुहागिया द्वारा पोताना वोर्डमां आवेल तमाम दुकानदारोने विना मूल्ये हाइपोक्लोराक्साइडनुं वितरण करवामां आव्युं हतुं। હાલની કોરોનાની મહામારીને વિકટ પરિસ્થિતિમાં જ્યારે લોકડાઉન 5 દરમિયાન ધંધા રોજગાર શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે દુકાનદારો દ્વારા પોતાના ધંધા રોજગાર શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરી પૂણા વિસ્તારમાં કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સુરતના સભ્ય સુરેશભાઈ સુહાગી દ્વારા પોતાના વોર્ડમાં આવેલા તમામ દુકાનદારોને વિનામૂલ્યે હાઇક્લોરોક્સાઇડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તમામ દુકાનદારો પોતાની દુકાનની આસપાસના વિસ્તારનો છંટકાવ કરીને બેક્ટેરિયા મુક્ત રાખી શકે અને લોકો પણ ચેપથી બચી શકે। મારું નામ છે દિનેશભાઈ સાવલિયા। કયો વિસ્તાર છે અને શું કામગીરી થઈ છે? આ પુણા ગામ વિસ્તાર છે, એનું ભયાનગર અને કાળાપુર જે અમારો વિસ્તાર છે એ સ્થળ પર અમે ઉભા છીએ અહીંયા। અને અહીંયા ખાસ કરીને જે કોરોનાની મહામારી છે અને એનાથી બચવા માટે સંક્રમણ ન થાય એના માટે જે સોડિયમ હાઇપર ડાયોક્સાઇડનું જે છંટકાવ કરી રહ્યા છીએ, તો એ અત્યારે જે ધંધા રોજગાર હાલમાં ખુલી રહ્યા છે ધીમે ધીમે, તો દરેક જે દુકાનો છે અમારા વિસ્તારની, એ દરેક દુકાન છે એમને એક એક લીટરની બોટલો અમે આજે સેનિટાઇઝર છે એ આપી રહ્યા છીએ, કે જેથી કરી અને ડિસઇન્ફેક્શન એ લોકો કરી શકે અને એકબીજાને જે ચેપ લાગે એ ન લાગે એટલા માટે દરેક દુકાન પર એક એક લીટર અમે આજે સેનિટાઇઝર છે એનું વિતરણ કરી રહ્યા છીએ। જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્ય નગરસાથી શિક્ષણ સમિતિ। શું કામગીરી કરી રહ્યા છો તમે? જે આજરોજ જે અહીંયા પૂણા વિસ્તાર વોર્ડ નંબર 16 પૂણા કોંગ્રેસ પરિવાર દ્વારા હાલની જે વૈશ્વિક જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેની અંદર જ્યારે આ લોકડાઉન 5 કે જેને અનલોક નામ આપવામાં આવ્યું છે તેની અંદર જ્યારે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે અને ધંધા રોજગારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તેમાં પણ ડિસઇન્ફેક્શન થાય અને લોકોને સેફ ન લાગે તેની ખાસ કાળજી લઈ અને અમારા પૂણા વિસ્તારના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા પૂણા વિસ્તારની અંદર આવેલી તમામ દુકાનો પર એક એક લીટર સોડિયમ હાઇક્લોરાઇડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરી અને જ્યારે પણ દુકાનદાર આવે ત્યારે એ દુકાન ખોલે એ પહેલાં અને દુકાન બંધ કરીને જાય ત્યારે બંને ટાઈમ પોતાની દુકાનની આજુબાજુના વિસ્તારમાં તેનો છંટકાવ કરે, જેથી કરીને બેક્ટેરિયા છે એ નાશ પામે અને લોકોને ચેપ અટકાવી શકાય અને મહામારીની અંદર મહદઅંશે આપણે જે મહામારી છે તેની અંદર મહદઅંશે આપણે ચેપમુક્ત રહી શકીએ તે માટે આજે આ લોકોના આરોગ્યની ચિંતા કરી અને દિનેશભાઈ સાવલિયા દ્વારા આ વિતરણ કરવામાં આવી રહ્યું છે।